કંથકોટના કિલ્લા ઉપર ફેરથી આપણે આવી ગયા છીએ અને આઠમી સદીમાં અહીંયા જે કાઠી દરબારોની આ રાજધાની હતી તે તમને હું બતાવીશ. અમુક વસ્તુ આપણે બીજી વાર બનાવી રહ્યા છીએ કેમ કે અમુક અમુક વસ્તુ તમને બતાવવાની રહી ગઈ છે, તો બન્યા રહેજો બીજલભાઈની ચેનલમાં. જે ટાઈમે કાઠી દરબારો આઠમી સદીની આજુબાજુ આ કિલ્લો જ્યારે બંધાયો હતો ત્યારે આમાં ધ્યાન રાખવામાં આવ્યું છે, આ પણ પહાડ આખો અહીંયા કાપી નાખ્યો છે. મિત્રો, રાજધાનીને અહીંયા જે તે ટાઈમે જે તે બનાવતા આખો આ તમને બધે 150 થી 200 ફૂટ જેટલી આ દિવાલ ઊંચી છે અને અહીંયા આ આખો પહાડ કાપ્યો છે. તમને સામે દેખાય છે આ પહાડ કાપ્યો છે અને ફેસ આપ્યો છે. આ બાજુથી કોઈ પણ દુશ્મન આવે એને તોપની જો આક્રમણ કરે તો સીધે સીધું આની અંદર લાગે, આની ઉપર કોઈ પણ ઘોડો કે સૈનિક ન જઈ શકે. એને તમને બતાવું કે આ પોઈન્ટ છે, મેન આ દ્વાર છે, તો એની અંદર આ શિશુ ધરબેલું લગભગ 50-60 ફૂટ આ ઊંચો છે. એટલે આ તો ફાયરિંગ કરે એટલે એને બળ ના ફાવે. મિત્રો, તમે જુઓ કે અહીંયાથી આમ જેડ પર છે, ઊંચાણવાળી જગ્યા છે, અહીંયાથી આમ જવાય ને પાછું આમ જવાય. એટલે આ રાજધાનીને બહુ ધ્યાનમાં રાખીને આ જે ડુંગર છે ફરતો એની ઉપર એ ટાઈમે તો મોટી દિવાલ હશે. પણ અત્યારે હવે અંદર બીજું શું શું છે તો આની અંદર મેં તમને કીધું એને કે શીશાથી આ જે વાટા ભરેલા છે અને આ જે 60-70 ફૂટ જેટલી ઊંચાઈ છે અને મોટા મોટા પથ્થર છે અને જુઓ આમ ચડાણવાળી જગ્યા જોઈ તમે. એટલે શું કે હાથી ઘોડા ને એ ટાઈમે આમ લઈને આવે ને તો એ લોકોને બળ ના ફાય. આ તમને કેમેરામાં દેખાશો ને વાસ્તવમાં અહીંયાથી અમે બાઇક ચડાવ્યું તો મહા મુશ્કેલથી આમ ચડ્યું. એટલે આ બાજુથી આવે એટલે અહીંયાથી જ મોસમ તૂટી જાય બરાબર. અને અહીંયાથી આ બાજુ જુઓ તમને બળ ના ફાવે, એ લોકોને જોયું બળ ના ફાવે એટલે અહીંયા જ આ લોકોને કોઈ મહા મહેનતે ઘૂસવાની કોશિશ કરે તો અહીંયા જ હાર માની લે. એ પોઝિશનમાં આખા કિલ્લાનું બનાવટ છે. અને હવે આપણે અંદર જઈશું. મેં તમને બતાવ્યું એ મુજબ કે અહીંયા જે તે ટાઈમે દ્વારપાલ બેસતા હશે ને એની એ ટાઈમે એન્ટ્રી કરતા હશે. એક સમયે તો ભાઈ અહીંયા પણ ઢોલ શરણાઈ વગાડી અને મહાન હસ્તીઓની સ્વાગત કરવામાં આવતું હશે. અને હવે તમને એ જે હું બતાવવા જઈ રહ્યો છું કે આની અંદરથી જે તે સૈન્ય આવે કે તો અહીંયાથી આમ અને આ દિવાલના અવશેષો જુઓ કેટલી જાડી દિવાલ છે, અહીંયાથી અહીંયા 4 ફૂટ પહોળી છે. એટલે આ દિવાલ આમ હશે આવી રીતે આમ, સમજ્યા? એટલે ઊંઆથી આમ, આમથી આમ, અહીંયાથી આમ, જેથી કરીને ગમે એવું મહાસૈન્ય આવે તો આ કિલ્લાની અંદર ઘૂસવું એને કઠિન પડી જાય. અને જે કાઠી દરબારોની જે હતા તો મિત્રો જોઈ શકો છો કે એમના જે ચિત્રની એ જે ટાઈમે રાજાશાહી શાસનકાળમાં એ લોકો કાળા પથ્થર જ વાપરતા. અહીંયા લગભગ તો ક્યાંય છે નહીં, એ ટાઈમે તો ગમે ત્યાંથી આ લોકો લઈ આવ્યા હોય. ઉપર ઝડપ તમને જરા બતાવી દઉં. અને ઉપર એક મહત્ત્વની વાત, જલ્દી જલ્દી ચડી જાઉં. જુઓ ની દિવાલ કેટલી જાડી છે અને પથ્થરોની તમે કાપવાની કોતરણી વસ્તુ જુઓ એકથી એક. આ જોયું આ કેટલો, અહીંયા આખી દિવાલ જ છે આ લગભગ 20 ફૂટ આમ 20 ફૂટ આમ. અને અહીંયા શું છે બરાબર, આ એ ટાઈમે મેં તમને બતાવ્યું કે આ ડુંગર આખો કાપેલો છે. વિચાર કરો કે આખો આ ડુંગર કાપ્યો હશે તો કેટલી મહેનત પડી હશે એ ટાઈમે આ રાજધાની બનાવવામાં. અને આ 60-70 ફૂટ ઊંડો. અને બીજી વસ્તુ તમને કે જુઓ આ બાજુથી આ કે ડુંગરની બીજે ક્યાંયથી કોઈ સૈન્ય અટેક નથી કરી શકે એ પોઝિશનમાં આ ડુંગર છે. અને અહીંયા ઉભો રહે અહીંયા જે તે ટાઈમે તો તોપ હશે મિત્રો, કે તોપ અહીંયા રાખેલી હોય એ દૂરથી નિગરાણી રાખી શકે. એટલે અહીંયાથી જ ફાયરિંગ કરી એટલે બીજો જે સ્થળ જે મોટું દળ હોય તે અહીંયાથી જ હાર માની લે. અને અહીંયાથી લગભગ 8-10 કિલોમીટર સુધી માણસ નજર રાખી શકે એ રીતની આ પોઝિશન છે. મેં તમને આ બતાવ્યું બરાબર. અને આગળ પાડિયાઓને ઘણું બધું છે તમને જીનોરથી બતાવો. દોસ્તો, તમે જોઈ શકો છો કે આ કિલ્લાની અંદર આ પથ્થરોના મોટા અવશેષ જોયા, મોટી મોટી શિલાઓ. અને એક વસ્તુ તમને બતાવું કે આ મંદિર હોય એવું લાગે છે. પહેલાં જે જૈન મંદિર ને એ નથી, આ બીજી જગ્યા છે, ઓ જિનાલય અને સૂર્ય મંદિર નથી. આ મંદિરનો ખૂણો પડે છે, જોયું તમે? આ ખૂણો પડે છે અને સિંદૂર ચડાયેલું છે. આ ભયાનક જગ્યા છે. હવે અંદર હું ઘૂસવાની કોશિશ કરું કે શું છે. તમે જુઓ છો પથ્થર, આ કાંઈ દેખાતું નથી, કંઈક જનાવર હોઈ પણ શકે. બન્યા રહેજો,
અને આ દિવાલનો અવશેષ છે, જોયું તમે? આ દિવાલ છે, તમને દેખાતી હશે. અને મિત્રો એક બતાવું તમને, જુઓ હવે આ શું છે. હા, આ જ મંદિર છે મિત્રો, બતાવવાનું ભૂલી ગયો. અને બીજું તમને આ સૂર્ય મંદિર એવું લાગે છે. દોસ્તો આપણો ભારતનો ઇતિહાસ જો, તમને આગળ બતાવું. આ કંઈક ભોયરા જેવું છે અને તમને દેખાતું હશે દોસ્તો, બહુ કાઠું છે, ખાંભીઓ છે અંદર. જોયું તમે જે પથ્થર ઉપર ચમકી રહ્યો છે, સૂર્ય ભગવાનના કિરણ પડી રહી છે. આ મોટું મંદિર છે, લગભગ સૂર્ય મંદિર જ છે. અને જોયું તમે આ, આમ તો જુઓ ભયાનક વસ્તુ પડી જાય એવી કન્ડિશનમાં છે. આ જોયું મંદિરનો અવશેષ, એની શિલા જુઓ, હે આ જુઓ મારા વાલા, અખંડ ભારતનો ઇતિહાસ કંથકોટના કિલ્લા ઉપર કેમ વિખરાયેલો પડ્યો છે. આમ જુઓ, આમ જુઓ માથે મૂર્તિ છે, સૂર્ય ભગવાનની છે કે શેની છે વાંચ્યું. હા, સૂર્ય મંદિર કંથકોટ બતાવવાનું મિત્રો મારી ભૂલ થઈ ગઈ હતી. આ જુઓ એને પૂર્વ દિશા તરફ મુખ છે, આમ જોઈ શકો છો તમે આ સૂર્યનારાયણ ભગવાન. અને હા, લખ્યું છે કે સિંધમાંથી આવેલ સૂર્ય ભક્ત કાઠીઓએ 8મી સદીમાં કંથકોટ કબજો કર્યો હતો. આ મંદિર 10મી સદીથી આસપાસ બંધાયેલું, એમાં ગર્ભગૃહમાં પ્રદર્શિત મંડપ અને પ્રવેશ ચોકી છે. એની મુખ્ય પ્રતિભા અને કરાયેલા અન્ય શિલ્પ સૂર્ય મંદિર હોવાનું સૂચવે છે. મંદિરની આજુબાજુ પાણી ટાંકીઓ, રસોડું અને ધર્મશાળાનો પણ અવશેષ છે. મિત્રો આ મેં તમને ઓ ઝાંખરામાં જઈને બતાવ્યું ને, એ કંઈ હશે એનું બધું અવશેષ છે એ ટાઈમના. અને આ પૂર્વ દિશા તરફનું મુખ જોયું તમે? આ પછી બતાવો કેટલામાં છે, કેટલા બાય કેટલાનું. અને મેં ઘણા વિડીયોમાં શાસ્ત્રોમાં વાંચેલું, હજુ અવશેષ છે થોડુંક દિવાલનું. અને 99% આ સૂર્ય ભગવાનની મૂર્તિ હશે. જો હા જોયું, હા. અને બાજુમાં આ કુંડ જેવું છે કંઈક, હવે સૂર્ય ભગવાનની છે કે નહીં આપણી ભગે આઝાદભાઈ આવ્યા છે, હવે આ ખબર પડતી નથી બરાબર. અને આ ત્રિશુલ છે અહીંયા, જોયું આવી રીતે. અને આ મોટી મોટી શિલાઓ બરાબર, અને આ મોટા મોટા અહીંયા જે તે ટાઈમે આ એના જે રહેઠાણ હોય ને, મંદિર હોય તો અહીંયા માણસો રહી શકે, જોયા અહીંયા ખાંચી બાચી. આ મોટી શિલાને ટેકે આ મૂર્તિ ઊભી કરેલી છે. અને હવે તમને હું સૂર્ય મંદિરના જે ઓટો છે મેન, એ હું બતાવું. અને મિત્રો સૂર્ય ભગવાનની મૂર્તિ જે આપણો સૂર્ય મંદિર આપણા ભારત ખંડમાં ઓછા છે, અને એ ટાઈમે એવી બનાવટ કરવામાં હતી કે સૂર્યનારાયણ ભગવાન ઉગે તો એનો પ્રકાશ સીધો મૂર્તિ ઉપર પડે એવી રીતે. આ તમને દેખાતું હશે, આ બધા અવશેષ છે જો, મોટી મોટી જાડી જાડી શિલાઓ. અને હવે આ પગથિયા છે, જોયે તમે 1-2 આ બાજુથી ત્યાંથી જે બતાવે છે આમ નીચાણમાં થઈ, અને આ પગથિયા છે આવી રીતે ચડવાના. અને તમે જુઓ છો એની સૂચના આવી રીતે લખેલી છે. હવે આ મોટી શિલા છે 6-7 ફૂટની, આજુ 6-7 ફૂટની, એટલે આ છે આપણે ઘરે ને અહીંયા માણસો ઊભા રહી, અને અહીંયા તો હશે એ ટાઈમે તો શંખ અને ટોકરીઓ અને મોટા મોટા. અને આ મિત્રો આ જગ્યા છે, જો આ ભગવાનની મૂર્તિનો પોઈન્ટ અહીંયા જ હશે, જોયું તમે? અને આ તમને સાઈઝ બતાવી દઉં,
ભૂકંપમાં બિલકુલ જમીન દોસ્ત થઈ ગયેલું છે, જબરજસ્ત છે બાંધકામ. અને એ ટાઈમે તો મિત્રો જે 8મી સદીમાં જે આ મંદિરની સ્થાપના કરી હશે તો અહીંયા પાયો પણ બહુ ઊંડો ખોદ્યો હશે. જોયો તમે, કાળા પથ્થર છે બિલકુલ. સામેથી તમને આમ બતાવું, જોયું આ એનો કાટખૂણો. અને ભૂકંપ પહેલાં તો સારી કન્ડિશનમાં હતું એમ કહે છે બધા, પછી બિલકુલ પડી ગયું છે. એટલે આ જગ્યા ઉપર સૂર્ય ભગવાનની મંદિરની મૂર્તિ હશે અને આમ દ્વાર હશે મૂર્તિનો. જોયું એની ખાંચી, આમ લાકડીની ડટ્ટી ફરાવી ફસાવી દે એટલે પડે નહીં. એટલે આ વસ્તુ મિત્રો રહી ગઈ હતી આ સૂર્ય ભગવાનના મંદિરનો આ જૂનો અવશેષ. આ તમને સાઈઝ કહી દઉં કે ત્યાંથી કરી અને 60-70 ફૂટ જેટલી લંબાઈ છે ઉગમણી આથમણી, અને લગભગ આમ પણ 40-એક ફૂટ જેટલી પહોળાઈ છે. હજી આની અંદર કેટલી વસ્તુઓ પડી છે અવશેષો બધા બતાવું હું તમને જઈને. મિત્રો જોઈ શકો છો કે આ મંદિરની ભવ્યતા કેવડી હશે. હવે આ શિલા છે ને 10-12 ફૂટ લાંબી છે. આમ જુઓ 10-12 ફૂટ લાંબી છે તો અહીંયા મંદિર હશે ધ્વસ્ત થયું હશે તો એ મંદિરની ભવ્યતા કેવડી હશે તમે અંદાજ કરી શકો. આ અવશેષ પડ્યા છે, અંદર પણ ઘણા બધા પડ્યા છે. અને આમ જુઓ આહા 3-4 ટનનો પથ્થર પડ્યો છે જોયો આની અંદર. અને આ બધા જૂના ખંડેરો છે, શું છે બન્યા રહેજો, બહુ ઓખી જગ્યા છે. હવે આ બધા એના મંદિરના આજુબાજુ જે મકાનો હોય જૂના એના અવશેષો પડ્યા છે. આ જોયા તમે, અને આમ જુઓ આ ઘડતરવાળા પથ્થર 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13 મંદિર તો મિત્રો પડી ગયું, પણ એને અહીંયા એક બાજુ આના અવશેષ કાઢવામાં પણ મહા મહેનત થઈ હશે. જોયું આગળ બધાએ પણ એવા જૂના જૂના અવશેષો આ પાડિયા અહીંયા ખૂટેલા છે એ ટાઈમના. હવે બધી ઇતિહાસની તો આપણને ખબર ન હોય, આ જેવો શિલા આમ જુઓ આ અહીંયાથી બટકી ગયેલી છે 6-7 ફૂટ લાંબી છે આમ. અને આ અવશેષો છે કે પછી ખાંભીઓ છે ખબર પડતું નથી. આ જુઓ આ પાણા કઈ રીતના ખૂટ્યા, અને પાણા જુઓ તમે અહીંયા હિસાબ વગરનું અહીંયા કેટલી ભવ્યતા હશે એ ટાઈમે. આ જે તે આ કંથકોટનો કિલ્લો જે ટાઈમે છે આમ પડી ગયેલું જોયું, મોટી મોટી શિલાઓ અને આ દિવાલના અવશેષો એવું લાગે છે. જોયું મિત્રો બીજી વસ્તુ કે આખા ગુજરાતમાં આ કંથકોટના કિલ્લા ઉપર આ જે પાડિયાઓ છે શાયદ આટલા પાડિયા આખી ગુજરાતમાં નહીં હોય. ત્યાંથી હારમાળા ચાલુ થાય છે તો અસંખ્ય પાડિયાઓ અહીંયા છે.